जय माता जी। लाल किताब एस्ट्रोलॉजी माथी हूँ रमेश बांबे आपनु स्वागत करूँ छू। आज तमने अपनी हिंदू नी परंपरा ने विधि एनी पाछळ वैज्ञानिक कारण शू छे ए पण महत्वपूर्ण छे। तो चालो जाणीए के अपनी हिंदू परंपराओं के कान छेदन अपने कान छेदवानी परंपरा छे। कान छेदवाथी वाणी एटले बोलवानी एनु वाणी सादी थाय छे ने मगज तेज बने छे अने कानथी मस्तक सुधीनी जे रक्त संचारनी नसो छे ए पण सक्रिय बने छे। बीजू माथा पर तिलक करवानी प्रथा पाछळ पण मोटू कारण छे के बे आँखोनी वच्चे तिलक करवाथी ज्यारे स्त्री के पुरुषों माथे तिलक करे छे एटले वैज्ञानिक रीते बे आँखों वच्चेथी तिलक करवानी जग्याथी माथा सुधीनी एक नस त्यां आगळ होय छे ने त्यां तिलक करवाथी ए ऊर्जा बनी रहे छे। અને તિલક કરતી વખતે આંગળીનું સેજ દબાણ આવે છે એનાથી ચહેરા પરથી લોહી સપ્લાય કરતી માંસપેશીઓ છે એ પણ સક્રિય બને છે અને ચહેરાનો નોટ બહુ વધે છે। બીજું આગળ આપણે જોઈએ જમીન પર બેસીને ભોજન કરવું। અત્યારે તો ડાઇનિંગ ટેબલ આવી ગયા છે, ઘરમાં ડાઇનિંગ ટેબલ હોય છે પણ ભારતીય સંસ્કૃતિ મુજબ જમીન પર બેસીને ભોજન કરવું બહુ સારી વાત છે। વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પલાઠી વાળીને બેસવું એ એક પ્રકારનો યોગાસન છે અને આ પોઝિશનમાં બેસવાથી મગજ શાંત રહે છે અને ભોજન કરતી વખતે મગજ શાંત હોય તો પાચન ક્રિયા પણ સારી રહેશે અને કોઈ પણ ધાર્મિક કાર્યમાં આપણે ભોજનમાં જઈશું શરૂઆતમાં તીખી વસ્તુથી થાય અને અંતમાં સ્વીટ એટલે કે મીઠી વસ્તુથી અંત થાય છે બરાબર। તો તીખું ખાવાથી પાચનતંત્ર સક્રિય બને છે આ સાયન્સ કહે અને અંતમાં મીઠું ખાવાથી આમલા રસની તીવ્રતા એકદમ ઓછી થઈ જાય છે। હવે આપણે પહેલા જમાનામાં બે હાથ જોડી આપણે નમસ્કાર કરતા હતા તેનું કારણ શું છે વૈજ્ઞાનિક કારણ? એક તો આપણે પહેલાં હાથ જોડી હામેળાને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, વડીલ વખતે આપણે એને માન સન્માન આપીએ છીએ। હાથ જોડીએ છીએ ત્યારે પાંચે આંગળીઓ સંપર્કમાં આવે છે એકબીજાનો, તેની પણ નોર્મલ દબાવ પડે એ પાંચે તત્વોનું સંતુલન જળવાય છે એમાં અને એ એક્યુપ્રેશરને કારણે આની અસર આંખ કાન મગજ પર થાય છે। બીજું હાથ મિલાન જગ્યાએ આપણે નમસ્કાર કરીએ છીએ તો સામેવાળાના હાથમાંથી પણ જે વાયરસ કે બેક્ટેરિયા હોય એ પણ આપણને લાગતા નથી, આ મોટા મોટો ફાયદો આ છે। બીજું આપણે વડીલોને પગે લાગીએ છીએ, પગે લાગવું એટલે આશીર્વાદ લેવાનું પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો મસ્તકમાંથી નીકળતી ઉર્જા હાથમાં થઈ સામેવાળાના પગમાંથી થઈ એમ ગોળો ફરેલ એક ચક્ર એક પૂરું કરે છે એને મસ્તક એનર્જીનો પ્રવાહ કહે છે એને આ ક્રિયાને। આનાથી તમારી વિચાર અને ઉર્જા પગે લાગો ત્યારે તેનામાં જાય અને માથે હાથ મૂકો તે વ્યક્તિમાં જાય, એ સારા વિચારો સારી વ્યક્તિની
આપણે થાય. એટલા માટે લોકો કહે વડીલો સંતો અને સારી લોકોને પગે લાગવાનું આપણા શાસ્ત્રમાં કહે છે. બીજું, આપણા હિન્દુ શાસ્ત્રમાં ઉપવાસ કરવાની ઘણી માન્યતા છે. અગિયારસ, પૂનમ, સારા તહેવારો, મોટા તહેવારો. એનું વૈજ્ઞાનિક કારણ પણ છે કે ફળાહાર ખાવાથી શરીરમાંથી ઇન્ટોક્સિફિકેશન થાય છે, એટલે કે ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. એટલે સપ્તાહમાં એકવાર જો ઉપવાસ કરવાથી હૃદય અને ડાયાબિટીસમાં પણ ખૂબ ફાયદો થાય છે. આ સાયન્સ કહે છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ મંદિરમાં ઘંટ વગાડવાથી ખરાબ શક્તિ દૂર થાય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઘંટની ધ્વનિ મગજમાં આપણા મગજના માણસના મગજના વિપરીત તરંગોને દૂર કરે છે અને પૂજામાં એકાગ્રતા આવે એટલે તમે સરસ રીતે ભગવાનનું ધ્યાન દઈ શકો. અને આ ઘંટના વગાડવાથી તેની ધ્વનિ માણસના મગજમાં 9 થી 11 સેકન્ડ સુધી રહે છે અને એ સમયમાં નકારાત્મક વિચારો જતા રહે છે. બીજું, આપણા ધર્મ આપણા સમાજમાં પરણેલી સ્ત્રીઓને સિંદૂર લગાવે છે તો વૈજ્ઞાનિક રીતે સિંદૂરમાં હળદર, ચૂનો અને મર્કરી હોય છે અને આ મિશ્રણ શરીરના રક્તચાપને નિયંત્રિત કરે છે, કારણ કે એમાંથી યૌન ઉત્તેજના પણ વધે છે. એટલે વિધવા સ્ત્રીઓને આનો કરી શકતા નથી અને આનાથી સ્ટ્રેસ પણ બહુ ઓછું થાય છે. બીજું કે દક્ષિણ બાજુ પગ રાખીને સૂવું નહીં. એટલે અત્યારે પાછળનું કારણ એ છે કે એ બાજુ સૂવાથી આપણને ખરાબ સપના પણ આવે છે, ભૂત પ્રેતના ડરાવના એવા સપના. અને બીજી વસ્તુ સાહેબ, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો શરીર પૃથ્વીના ચુંબકીય તરંગોની અસરમાં આવી જાય છે. દક્ષિણ બાજુ આપણે ઉત્તર બાજુ માથું રાખીએ ત્યારે આપણું શરીર પૃથ્વીના ચુંબકીય તરંગોની અસરમાં આવી જાય છે અને શરીરના આયરન મગજ બાજુ સંચારિત થાય છે અને એને કારણે મગજ સંબંધી રોગ થવાની શક્યતા હોય છે. જો તમે જ્યારે તમે ઉઠશો ને એ બાજુ માથું રાખ્યું છે, સવારે માથું લાગશે તમને બહુ ભારે લાગશે. બીજું, આપણે લગ્ન જ્યારે હોય છોકરા છોકરીને ત્યારે એને પીઠી ચડવામાં આવે છે. હળદરે વિષ્ણુ ભગવાનને બહુ પ્રિય છે અને પીળો કલર એટલે ગુરુનો પણ કારક અને સૌભાગ્યનું પ્રતીક. એટલે ગુરુની હાજરીમાં એમ તિલક થાય અને એ પીઠી ચોળાય. અને હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ બહુ છે એટલે ચામડીના ઇન્ફેક્શનથી એનો ભયંકર બચાવ થાય છે. એટલા માટે પીઠી ચોળવામાં આવે છે. બીજું, આપણે કોઈ પણ પ્રસંગોએ માં નવચંડી યજ્ઞ કે હવન કોઈ બી કરીએ છીએ તો આપણે હવન કે તે હવનમાં આપણે ઘી, જવ, તલની ઓમ આપીએ છીએ. સરસ. એકચમાં એવું કારણ વૈજ્ઞાનિક રીતે એવું કહે છે કે એક ચમચી ઘી તમે હવનમાં એ અગ્નિમાં રેડો છો તેમાંથી 1 ટન ઓક્સિજન વાયુ પેદા થાય છે અને પછી જવ, ચોખા અને ઘી આ ત્રણનું મિશ્રણની અંદર જાય છે ને ત્યારે ઇથિલિન ઓક્સાઇડ અને પ્રોપિલિન ગેસ પેદા થાય છે. ઇથિલિન ઓક્સાઇડ હોય જ્યાં સુધી એનો ધુમાડો હશે ત્યાં ટોટલી વાતાવરણને બેક્ટેરિયા મુક્ત રાખશે અને પોઝિટિવ રાખશે, પોઝિટિવ ઉર્જા બનશે. અને પ્રોપિલિન ગેસ છે એ વરસાદ કુદરતી વરસાદને લાવવામાં મદદરૂપ થાય છે.
એટલે જોયું તમે જ્યારે પણ વરસાદ અમુક ટાઈમે મોડો પડે ત્યારે બધી જગ્યાએ હવનો કરતા આવે છે, એનું કારણ જ આ છે. એટલા માટે હવન તમે કરાવો તો આપણે ઘરની અંદર જ કરાવવાનો, તમને એની ધુમાડાથી તમારી આંખો જરા પણ નહીં પડે. અને કે આપણે લેડીઝ હોય જે પગમાં ચાંદીનું છલ્લું પહેરે છે, પહેરેલી સ્ત્રીઓ, અને ચાંદીનું છલ્લું એ પગની બીજી આંગળી પહેરે, એ બીજી આંગળીમાંથી જે નસ હોય છે એ નસને ગર્ભ સાથે કનેક્શન હોય છે, એટલે આ પહેરવાથી તેનું રક્ત પ્રવાહ બહુ સારું રહે છે. અને સ્ત્રીને માસિક ધર્મ પણ નિયમિત રહે છે. બીજું, ચાંદી એટલે ચંદ્ર. ચાંદી પગ જ્યારે પૃથ્વીને અડે ત્યારે ચાંદી પૃથ્વીમાંથી ઉર્જા લે છે અને મહિલાના મગજમાં જાય, એટલે મહિલાને પણ બહુ શાંતિ લાગે ને, એટલા માટે ચાંદીનું છલ્લું પગમાં પહેરતા હતા. પછી આપણે કહેતા હતા કે બાજુબંધ, અત્યારે તો નથી પહેરતા, પહેલાં જમાના ઘણા લોકો અત્યારે ગામડામાં પહેરે છે બધા, કે પ્રણેલી સ્ત્રીઓ બાજુબંધ પહેરતી હતી પોતાના ડાભા હાથે બાજુબંધ ઉપર સોનાનું લોકેટ્યું. તે શાના માટે? એ સો નથી, પણ એ પહેરવાથી, સોનું પહેરવાથી બાજુબંધ એટલે કેતુ ગ્રહ બહુ પ્રબળ થાય, એટલે એ પહેરવાથી પુત્રનું અને પતિનું સારું થાય છે, એના માટે બાજુબંધ પહેરવામાં આવતી હતી.